આર્મી ડે માટે કરવામાં આવી રહેલી પ્રેક્ટિસ દરમિયાન સેનાના 3 જવાન હેલિકોપ્ટરમાંથી પડીને ઘાયલ થઈ જતા સેનાએ મામલાની તપાસના આદેશ આપ્યા. પંચકુલા હિંસા કેસમાં આરોપી હનપ્રીત ઇન્સાને ગુરુવારે રજૂ કરેલી પંચકુલા કોર્ટમાં ચાર્જશીટ પર પંચકુલા કોર્ટમાં સુનાવણી પર ચર્ચા કરવામાં આવશે. મહેસાણા પાસે આવેલા શંકુઝ વોટર પાર્ક પાસે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કાર ચોરતી ગેંગને દબોચી લેવા પીછો કરતી હતી ત્યારે ગેંગના માણસોએ પોલીસ પર જ હુમલો કર્યો હતો. સુરતની ઘોડદોડ રોડ પાસે આવેલી 7th ડે શાળાની સ્કૂલ વાનમાં આગ લાગતા 2-3 વિદ્યાર્થીઓને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદની એલજી હોસ્પિટલમાં એક બાળકીનું મોત થતા ડોક્ટર નશાની હાલતમાં હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો હતો. રાજકોટમાં જોયા લુકાસ જ્વેલર્સમાં 7 અધિકારીઓ દ્વારા ગઈકાલે રાત્રે સુધી સર્વે કરી મેનેજરની સઘન પૂછપરછ કરી મોબાઈલ અને કોમ્પ્યુટરનો ડેટા સીલ કર્યો હતો. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 13 અને 14 આવશે ગુજરાત ગ્રામ પંચાયત. જિલ્લા પંચાયત નગરપાલિકાની ચૂંટણીઓને લઈને કરી શકે છે ચર્ચા. પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલ 146 પૈકી 74 ભારતીય માછીમારો વેરાવળ પહોંચતા પરિવારજનોમાં ખુશીની લાગણી છવાઈ. ગીતા મંદિર બસ સ્ટેશન પર ચાર્જ મામલે એસટી વિભાગે પેન્થન કંપનીને નોટિસ ફટકારી 10,000 નો દંડ ભરવા આપ્યો આદેશ.